બનાસકાંઠા જિલ્લાના દિયોદર લાયન્સ ક્લબ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાયન્સ ક્લબના આગેવાનોએ વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાનો સંદેશો આપ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલા માળી બોર્ડિંગ ખાતે દિયોદર લાયન્સ ક્લબ દ્વારા દિયોદર મામલતદારની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દર વખતે દિયોદર લાયન્સ ક્લબ દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે લાયન્સ ક્લબના હોદ્દેદારો એક સાથે રહી વધુમાં વધુ વૃક્ષો વાવી એક સંદેશો આપ્યો હતો. લાયન્સ ક્લબના પ્રમુખે જણાવ્યું હતું કે લાયન્સ ક્લબ દ્વારા દર વખતે જુદા જુદા સ્થળો પર વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે પણ માળી બોર્ડિંગ ખાતે વૃક્ષો વાવી એક સંદેશો આપીએ છીએ. દરેક લોકોને પણ એક વૃક્ષ વાવવું જોઈએ અને પર્યાવરણ બચાવવું જોઈએ. પર્યાવરણ બચાવો અને વૃક્ષો વાવો અંતર્ગત દિયોદર તાલુકામાં છે ને હરિયાળી ક્રાંતિને અનુલક્ષીને અમે જે આયોજન કરેલું છે કે જુદી જુદી સંસ્થાઓ અને જુદી જુદી ધાર્મિક સ્થળો ઉપર તેમજ છાત્રાલયો એવી જગ્યાઓ ઉપર કે જ્યાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે અને હરિયાળી ક્રાંતિ તરફ છે ને એ આગળ વધવામાં આવે એ અંતર્ગત માળી સમાજ દ્વારા અહીંયા જે છાત્રાલય ચાલે છે તે છાત્રાલયની અંદર લાયન્સ ક્લબ દિયોદર મારફતનું વૃક્ષારોપણ અંગેનું આયોજન કરવામાં આવેલું છે. એ નિમિત્તે અહીંયા અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો છે. અમારે દિયોદર લાયન્સ ક્લબ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એમાં માળી સમાજની જે છાત્રાલય છે ત્યાં એક અનોખી રીતે તમામ મેમ્બરો લાયન્સના મેમ્બરોનો છે અને તમામને ઘરે એક એક વૃક્ષ વાવવા માટે ફરજિયાત આપ્યું છે. કોઈ વૃક્ષનું સિંચન થાય એના માટે પણ અમે વાવેતર કર્યું છે અને અમે સતત ઘણા વર્ષોથી પણ લાયન્સ ક્લબ દ્વારા વૃક્ષોનું આવી રીતનું આયોજન કરીએ છીએ અને સાથે સાથે જતન થાય છે. અમારે 2015 હોળમાં પણ જ્યાં પટેલ સમાજની વાડી હતી ત્યાં પણ વાવેતર થયું હતું. ત્યાં હાલે પણ વૃક્ષોનું ખૂબ જ વ્યવસ્થિત રીતે ઉગેલા છે અને એનું સાહેબ શ્રી વધાર્યા હતા મામલતદાર સાહેબ, એમનો પણ આ ટીમ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જગદીશ પડિયાર સાથે રાજકજ લાઈવ ગુજરાત ન્યૂઝ દિયોદર.